નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત નોનસ્ટોપમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું સોનલ. અને હું છું બેનઝીર. સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા મહત્વના સમાચાર ગાંધીનગરથી આવી રહ્યા છે. ગાંધીનગરમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં જે 6 લોકોની ધરપકડ કરાઈ હતી ગઈકાલે, તેમના 8 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તો ગાંધીનગર સેશન્સ કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 6 આરોપીઓને સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા હતા. તમામે તમામ 6 આરોપીઓના 8 દિવસના રિમાન્ડ અત્યારે મંજૂર કર્યા છે. પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. તો કોર્ટે 3 જાન્યુઆરી 2020 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. એટલે કે આ રિમાન્ડ દરમિયાન હવે 6 આરોપીઓની કડકમાં કડક પૂછતાછ હાથ ધરાશે. અને હજુ પણ નવા નવા ખુલાસાઓ થાય તો નવાઈ નહીં, કારણ કે આ તમામ આરોપીઓની ધરપકડ બાદ જે નામો બહાર આવે છે તે નામો ચોંકાવનારા છે. રાજકીય પક્ષો તરફથી નામ સામે આવી રહ્યા છે, રાજકીય ગતિવિધિઓ પણ વધી ગઈ છે નામ સામે આવતા. એટલે કે હવે 8 દિવસના રિમાન્ડ મંજૂર. વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા વિરેન. વિરેન, 6 આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, વધુ શું વિગત? જે ચોક્કસ, જે પ્રમાણે બિન સચિવાલયની પરીક્ષાનો જે વિવાદ હતો તેને લઈને જે પોલીસ તપાસનું દોર શરૂ થયો હતો, તેમાં ગઈકાલે જે પોલીસે 6 આરોપીની અટકાયત કરી હતી, તેઓને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. અને તેમના જે વકીલ હતા તેમના તરફથી, જે સરકારી વકીલ તરફથી 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા સરકાર તરફથી, પરંતુ 14 દિવસ જગ્યાએ 8 દિવસના રિમાન્ડ આપવામાં આવે છે. લગભગ 3 તારીખે સાંજે તેમને ફરી કોર્ટમાં હાજર કરવામાં આવશે. જી જી જી, બિલકુલ. તો 8 દિવસના રિમાન્ડના મંજૂર કરાયા છે 6 આરોપીઓના. શું લાગી રહ્યું છે કે હવે પોલીસની કડક કાર્યવાહી હાથ ધરાશે અને હવે હજુ પણ મોટા માથાઓના નામ બહાર આવે તેવી શક્યતા છે, કારણ કે અત્યારથી જ ઘણા બધા નામો સામે આવી ચૂક્યા છે? જી ચોક્કસ, જે પ્રમાણે પોલીસની ગતિવિધિ શરૂ થઈ છે, પોલીસની તપાસ શરૂ થઈ છે, તે દિશામાં કહી શકાય કે ભાઈ કોંગ્રેસના અને ભાજપના જે 2 દિવસથી નામો ફરે છે, તેમજ મીડિયામાં પણ જે નામો આવે છે તેને લઈને એવું કહી શકાય કે આવનારા દિવસોમાં હજુ આ 6 આરોપીના જે 8 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે, તેમાં રિમાન્ડમાં હજુ નવા નામ ખુલે, તેમજ નવા એવા કંઈક ઘટસ્ફોટ થાય કે જેથી રાજકીય ભૂકંપ આવી શકે તેવું પણ છે. પરંતુ હાલ જે પ્રમાણે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે તેમાં એક આરોપી ભાજપ સાથે સંકળાયેલો હોવાનું આજે બહાર આવ્યું હતું, તેમજ ગઈકાલે એક આરોપી કોંગ્રેસનો હોવાનું બહાર આવ્યું હતું. તે પ્રમાણે કહી શકાય કે બંને રાજકીય પક્ષો, જે ગુજરાત રાજ્યના મેઇન રાજકીય પક્ષો છે, તેના બંનેના એક એક આરોપી છે. તેમજ હાલ એવું કહી શકાય કે ક્યાંક રાજકીય લેવલમાં આ તાર સંકળાયેલા હોવા જોઈએ, અને તેને લઈને પોલીસ પણ તે દિશામાં તપાસ કરશે. જી જી, વિરેન આભાર તમામ માહિતી આપી તે બદલ. બિન સચિવાલય વર્ગ 3ની પરીક્ષાના પેપર લીક કેસમાં મુખ્ય સૂત્રધાર તરીકે જેનું નામ સામે આવ્યું છે તે છે પ્રવીણદાન ગઢવી. પાટણના શંખેશ્વરના પંચાસરનો તલાટી હોવાનું સામે આવ્યું છે. જોકે પેપર લીક કેસની તપાસ શરૂ થતા 15 દિવસથી પ્રવીણદાન ગઢવી ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પ્રવીણદાન સામે કાર્યવાહીના આદેશ મળતા પાટણના DDOએ કાર્યવાહી શરૂ કરી. બિન સચિવાલય પરીક્ષા પેપર લીક કાંડમાં હવે રાજકીય દંગલ શરૂ થયું છે. આ પરીક્ષાનું પેપર લીક થવા મામલે જ પોલીસે 25 ડિસેમ્બરે 6 આરોપીની ધરપકડ કરી. આ 6 આરોપીઓમાંથી મોહમ્મદ ફારૂક વહાબ કુરેશી, જે ભાજપ સાથે સંકળાયેલો હોવાનો ઉલ્લેખ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે પ્રેસ કોન્ફરન્સમાં કર્યો. તેની સાથોસાથ પ્રદેશ કોંગ્રેસે મોહમ્મદ ફારૂક કુરેશીના ભાજપના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી સાથેના ફોટોઝ પણ રિલીઝ કર્યા. આ અંગે જયરાજસિંહ પરમારે જણાવ્યું કે કાલે જે રીતે પ્રેસ કોન્ફરન્સ થઈ તેમાં જે રજૂઆતો થઈ છે તેમાં ભાવનગર અને સુરેન્દ્રની તપાસનું શું થયું અને બાકીની 38 ફરિયાદોનું શું થયું તેની કોઈ જ સ્પષ્ટતા નથી. જો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થોડી પણ શરમ હોય તો જે સરકારે પોતે પોલીસ કચેરી તરફથી, અધિક્ષકની કચેરી ગાંધીનગરથી સત્તાવાર જે કાલે બધા માધ્યમોને રજૂ કરવામાં આવેલી, એમાં પ્રથમ આરોપી એ સરકારમાં જ કામ કરે છે, સરકારનો જ કર્મચારી છે. બીજા નંબરનો જે આરોપી છે મોહમ્મદ ફારૂક અબ્દુલ વાહ કુરેશી, એ ભાઈની વાતની વિગત તપાસતા
ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી કિરીટ સોલંકીએ તેમને તેમના સંગઠન પર્વમાં સત્તાવાર રીતે આ જોડાયેલા ફોટા સાથે હું દેખાડું છું. આ બધી બાબતમાં અહીં પણ જોઈ શકાય છે. આ સમગ્ર ઘટનામાં આ વેબસાઇટ ઉપર પણ અવેલેબલ છે. મારે ગુજરાતના વિદ્યાર્થીઓ અને ખાસ કરીને એ વિદ્યાર્થીઓના વાલીઓ જે પરિતાપમાંથી, માનસિક પરિતાપમાંથી પસાર થઈ રહ્યા છે, એમના માટે આ સરકાર શું કરવાની છે એ પહેલાં વાત કરે. સૌથી પહેલાં તો આ પરીક્ષા ક્યારે લેવાના છો એની તાત્કાલિક અસરથી જાહેરાત કરે, જે આ રાજ્યના 10.5 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ માનસિક પરિતાપમાંથી બહાર નીકળે છે, જે સૌથી આ રાજ્યનું પહેલું હિત ગણાશે. તો આ તરફ કોંગ્રેસ નેતા ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે કહ્યું છે કે સરકાર કોંગ્રેસને બદનામ કરી રહી છે. વધુમાં કહ્યું છે કે પેપર કાર્ડનો સમગ્ર ખુલાસો કોંગ્રેસે જ કર્યો. એમાંથી કોઈ એક ફરિયાદ સિલેક્ટ કરીને, એમાંથી કોઈ એક વ્યક્તિ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલો હોય અને આ તમામ કોંગ્રેસે કર્યું છે એ પ્રકારનો જે વાતાવરણ કે વાત ભારતીય જનતા પાર્ટી દ્વારા ઊભી કરવામાં આવે છે, એટલે સમગ્ર આપના માધ્યમથી લોકોનું ધ્યાન દોરવા માટે અમે આજની આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે પણ અનેક લોકોના ફોટોગ્રાફ્સ છે, તો એ લોકો એમાં સામેલ છે એવું માની લઈ શકાય નહીં. વાર પર પ્રહારનો દોર હવે શરૂ થઈ ગયો છે ત્યારે કોંગ્રેસના આક્ષેપો જવાબ આપતા ભાજપ પ્રદેશ પ્રવક્તા પ્રશાંત વાળાએ કહ્યું છે કે કોંગ્રેસ લાજવાને બદલે ગાજે છે. વધુમાં કહ્યું કે ગુનેગારોનું કોઈ ગોત્ર નથી હોતું. ફોટોગ્રાફ જોયા છે, ભારતીય જનતા પાર્ટીના કરોડો સભ્યો છે અને જ્યારે માસ ડ્રાઈવ થતી હોય તો એ હજી અમારે પણ એની ચકાસણી કરવાની બાકી છે. પરંતુ મેં પહેલા જ કીધું કે કોઈ પણને છાવરવામાં નહીં આવે, એ ચાહે કોઈ પણ હોય, ગુનેગારનું કોઈ ગોત્ર નથી હોતું, એ કોઈ પણ પાર્ટીનો હોય એને કડકમાં કડક સજા મળીને જ રહેશે. બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલે હવે ભાજપ કોંગ્રેસ સામસામે આવી ગઈ છે. કોંગ્રેસના વાર પર પ્રહારને લઈને હવે ભાજપે પણ પોતાનો પક્ષ રાખ્યો. વ્યક્તિ આવીને અમારી જોડે ફોટો પડાવ્યો હોય અને એને કોઈ પછી કાર્ય કર્યું હોય તો એ કાર્ય એને કર્યું છે, પરંતુ હું સ્પષ્ટ માનું છું કે કાયદાએ કાયદાનું કામ કરવું જોઈએ, કઠોરથી કઠોર પગલાં લેવા જોઈએ અને પ્રજાના માણસ છે ત્યારે પ્રજાના લોકો વચ્ચે આવે અને કોઈ પણ વ્યક્તિ આવે ત્યારે એની પાછળથી કોઈ એનું કામ લઈને, એનો ફોટો લઈને તમને બધે એક પ્રકારની કાગારોળ કરવામાં આવે છે, એની હું નિંદા કરું છું. અને હવે વાત તીડના આતંકની. તો બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં તીડના ત્રાસ માટે રાજ્યના કૃષિ મંત્રીએ રાજસ્થાન સરકારને જવાબદાર ગણાવી. બનાસકાંઠાના થરાદના તીડ પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે ગયેલા ફળદુએ કહ્યું કે રાજસ્થાન સરકારે તીડ પર કંટ્રોલ કરવો જોઈએ. ગુજરાતમાં રાજસ્થાન તરફથી તીડનો જથ્થો આવ્યો છે. સાથે જ તેમણે જણાવ્યું કે તીડને વહેલામાં વહેલી તકે નિયંત્રિત કરવા માટે સરકાર પ્રયત્નશીલ છે. જે ખેડૂતોને તીડના કારણે નુકસાન સહન કરવું પડ્યું છે તેમનો જેટલો ખર્ચ ઉપાડવો પડે તેટલો ખર્ચ સરકાર ઉપાડશે. ભાગ્યવશ રાજસ્થાન તરફથી જે રીતના તીડના ઝુંડ આવી રહ્યા છે એ જોતા રાજસ્થાન સાઈડમાં જે રીતના નિયંત્રિત કરવા જોઈએ એ થતા નથી. જે ઉપચારો છે એ બધા જ ઉપચારો રાજ્ય અને કેન્દ્ર સરકારની ટીમ જેમ ગુજરાતમાં લઈ રહી છે, પ્રયાસો કરી રહ્યા છે. અહીંના સ્થાનિક લોકો, ખેડૂતો બધા જે રીતે સહયોગ કરી રહ્યા છે એ રીતે રાજસ્થાનની સરકારે પણ જાગૃત થવું એવું મને લાગે. તો તીડ મુદ્દે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કરજા ગામના ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી. તીડના ભારે આક્રમણથી ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. એરંડા અને બટાકાના પાકને નુકસાન થતા ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટું જેવી થઈ. કરજા ગામમાં તીડનો આતંક આવી ચૂક્યો છે. ત્યારે ખેડૂતો વેલણ, તગારા, વાસણો લેકે ભાગી રહ્યા છે. તીડ બહુ પડ્યા છે બરોબર, અને હાલે લગભગ 40-50 એકર જમીનની અંદર સફાયો કરી નાખ્યો છે બરાબર. ગમે એટલે ઉડાડો તો ધુહાના ટાયરને બાયરને હળગાવીએ છીએ બરાબર, પણ કોઈ ઉડતું હોય ઉડીને હોય બેસે, વાસી ઉડીને હોય બેસે બરાબર.
કોઈ દવા હજી સોંટવાનું કોઈ ત્યારે પ્રયત્ન નથી, સરકારનું કોઈ કોઈ ચાલુ થયું નથી. બરાબર ગામની અંદર મોટા ગરજા ગામે કાલે 3 વાગે આ તીડનો આતંક આવેલો છે, અને ત્યાં ખેડૂતો ત્યાં કાલની વાતના થાળી નગારા અને જે હાથમાં આવે ત્યાં વાસણો વડે ઉડાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સરકારી અધિકારીઓ આજે આવેલા છે પણ તેમની પાસે કોઈ દવાનો છંટકાવ છે નહીં, તેથી તીડે ઉડે છે પણ થોડા અંતરમાં જઈને બેસી જાય છે. આ અમારા ગામની અંદર લગભગ 6 કિલોમીટર જેટલા ઘેરાવામાં આ તીડ આતંક મચાવી રહ્યો છે. ગરજા ગામે હાલ ખેડૂત પહોંચી આવ્યા છે, જ્યારે અંતર્ગઢ તાલુકાના ખેડૂતોને જે વધારે તાલે ચોટે હોય તેવું લાગે છે. આ ચોક્કસ દેખી શકાય છે કે બનાસકાંઠા જિલ્લાના ગરજા ગામે હાલ તીડનો પ્રકોપ ના લઈ ખેડૂતો ક્યાંક ચિંતાનું મોજું ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે. હાલ ખેડૂતોના હાથમાં જે પણ હોય તે લઈને તીડને ભગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારની વાત કરવામાં આવે તો થરાદ વિસ્તારના અંદર તીડને પ્રકોપના કારણે લાખો કરોડોનું નુકસાન ખેતીમાં થયું હોય તેવું લાગી રહ્યું છે. જે હાલ અત્યારે કાલે ખારાથી લઈ આ બાજુ ગરજા સાઈડ ફરી વળ્યા છે તીડને લઈ, અને ક્યાંક તીડના પ્રકોપને લઈ હાલ ખેડૂતો પોતાના હાથમાં જે હોય તે લઈને આ તીડને ભગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જે ખેડૂતો પોતાના ખેતરના અંદર ધુવાડા લઈ ધુવાડા તેમજ હાથમાં જે પણ આવ્યું હોય ઘરનું વાસણ વગેરે લઈ બધું જ ભગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. નાના બાળક સહિત મોટા પણ કે તીડને ભગાડવાના કારણ કે પોતાના પાકને નિષ્ફળ ના જાય તેના કારણે એક મોટું નુકસાન ના પહોંચે તેના કારણે ખેડૂતો ક્યાંક બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ચોક્કસથી દેખી શકાય છે કે તીડનો પ્રકોપ એટલો મહાભયંકર લાગી રહ્યો છે. જે અહીંયાથી દ્રશ્યમાં હું બતાવવા માંગીશ કે ખેડૂતો પોતાને એક મોઢામાં આવેલો કોળિયો પણ ક્યાંક છીનવાય હોય તેવું લાગી રહ્યું છે. જે ચોક્કસથી કહે છે કે બનાસકાંઠા જિલ્લામાં કાલે જીતુ વાઘાણી પ્રદેશ અધ્યક્ષ પણ તે મુલાકાતે લઈ ચૂક્યા છે, અને ક્યાંક ખેડૂતો આશા રાખી રહ્યા છે કે સરકાર તેમનું આ ધ્યાને લઈ ક્યાંક એમને ચિંતા જે થઈ છે જે ખેડૂતોની બાબતમાં જે તીડ પોકી પહોંચી છે તેને લઈ ક્યાંક નુકસાન પહોંચ્યું હતી તેનું વળતર મળે તેવી આશા રાખી રહ્યા છે. મુકેશ ઠાકોર, મમતા ન્યૂઝ, બનાસકાંઠા. તો બનાસકાંઠામાં તીડના ત્રાસથી ખેડૂતોની સાથે સાથે તેમના બાળકો પણ ચિંતામાં છે. શાળાએ ગયા બાદ પણ બાળકોને પોતાના ખેતર પર પરિવારની ચિંતા સતાવે છે. પરિણામે બાળકોએ શાળામાં ઈશ્વરને પ્રાર્થના કરી તીડથી મુક્તિ અપાવવા અરજ કરી. બાળકોએ રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીને પણ વિનંતી કરી છે કે તેઓ તીડથી બચવા તેમની મદદ કરે. બનાસકાંઠામાં છેલ્લા 14 દિવસથી જે તીડનો આતંક છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે બાળકો પણ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. જે પ્રમાણે હું મારા કેમેરામેન રવિ જોશીને કહીશ કે જે બાળકો છે તે અત્યારે હાલ પ્રાર્થના કરી રહ્યા છે અને જે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે તીડનો જે આતંક છે તેમના ગામમાં જલ્દીથી જલ્દી દૂર થાય અને તેઓને સરકાર દ્વારા પણ કોઈક ને કોઈક મદદ મળી રહે તેના માટે બાળકો છે તે પ્રાર્થના કરી રહ્યા છે. અને જે પ્રમાણે જેઓ તેમના પોતાના ગામમાં જે પ્રમાણે તીડનું આતંક આવ્યું છે અને જેને લઈને ખેડૂતોનો ખૂબ જ મફલક પાક છે તે બરબાદ થઈ ગયો છે, અને ખેડૂતોને જે પ્રમાણેની જે ખેતરનો જે પાક મફલક પાક નુકસાન થતા જો વાત કરવામાં આવે તો ખૂબ જ મોટું નુકસાન થયું છે. તમે શાળાના શિક્ષક છો, આજે કેવા પ્રકારની પ્રાર્થના કરવામાં આવી? આજે અમે વિચાર્યું કે બાળકોને દ્વારા અમે પ્રાર્થના કરાવીએ ભગવાનને કે જેનાથી ભગવાન એમના બાળકોને માતા પિતાને એટલી શક્તિ આપે કે જેનાથી એ આ દુઃખ સહન કરવાની એક જે પણ નુકસાન છે એ સહન કરવાની શક્તિ રહે. જી ચોક્કસથી બાળકો જોડે જ વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે પ્રમાણે પ્રાર્થના કરવામાં આવી અને પ્રાર્થના દરમિયાન તે બાળકોએ શું માંગ્યું એક બાળક છે તેને પૂછવાનો પ્રયત્ન કરીશ. બેટા, આજે આપ સ્કૂલમાં ભણો છો, આજે પ્રાર્થના કરવામાં આવી શું કહેશો? અમારા ગામમાં તીડ આવ્યા છે, મારા માતા પિતા બહુ ગંભીર છે, હું પણ ગંભીર છું. અમે શાળામાં પ્રાર્થના કરી રહ્યા છીએ કે તીડનો આતંક ખતમ થઈ જાય. જી ચોક્કસથી આ હતા જે બાળક છે તેનું સ્પષ્ટપણે કહેવું છે કે તેના માતા પિતા ખેડૂત છે, અને જે પ્રમાણે જે બાળક હતું તેનું કહેવું છે કે તેને પ્રાર્થના કરી હતી કે ગામમાંથી જે તીડ છે તેનો આતંક ઓછો થઈ જાય તેના માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. કેમેરામેન રવિ જોશી સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. તીડના ત્રાસથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં મંતવ્ય ન્યૂઝ વારે પહોંચ્યું ખેડૂતોને. રાજ્ય સરકાર તીડ પર નિયંત્રણ કરવા મેદાને ઉતરી છે. અત્યાધુનિક ટેકનોલોજીથી તીડ પર નિયંત્રણની કામગીરી કરવામાં આવશે. ફ્લેકર મશીન સાથે તીડ પ્રભાવિત વિસ્તારમાં દવાનો છંટકાવ કરાશે.
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના થરાદ વિસ્તારે મંતવ્ય ન્યૂઝની ટીમ ખેડૂતોનો વારે આવી ગઈ હતી. હું મારા કેમેરામેનને કહીશ કે જે પ્રમાણે જે ખેડૂત ખેતરોનો જે પાક છે તેને કેટલા પ્રમાણમાં નુકસાન થયું છે. દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકાય છે કે આ તીડના આતંકને લઈને જે પ્રમાણે જે ખેડૂતનો જે ઉભો પાક હતો તે સમગ્ર નિષ્ફળ થઈ ગયો છે. જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના 6 થી પણ વધારે જે જિલ્લાઓ છે તે અત્યારે હાલ પ્રભાવિત થયા છે. તીડના આતંકને લઈને જે પ્રમાણે જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાના જે થરાદ વિસ્તાર છે ત્યાં આગળ 100 થી પણ વધારે જે ગામો છે તે પ્રભાવિત થયા છે. તેને લઈને જે કેન્દ્ર સરકારની જે ટીમો છે તે અત્યારે હાલ અત્યારે અહીંયા બનાસકાંઠા ખાતે આવી ગઈ હતી અને જો વાત કરવામાં આવે તો દવાઓનો છંટકાવની પણ કામગીરી ચાલુ કરવામાં આવી હતી. જે પ્રમાણે તીડનો આતંક હતો, જે પ્રમાણે આખું ખેતર છે તે ઉભા પાકને ખૂબ જ મોટું નુકસાન કર્યું. શું કહેશો સાહેબ? ગઈકાલે અમે તાખુઆ ને અહીંયા પછી ભેરડાસર, તાખુઆ, રોણેશ્રી એટલો બધો ત્રાસ છે ને કે ટીડોનો કે ખેતીની અંદર રાયડા જેવો મારો ઊંસો હાથ કરે એટલો રાયડો હોય એને ખાલી એક ફૂટનો રાખે છે. રાયડાને ખાઈ જાય છે, જીરું ખાઈ જાય, સદંતર ખેડૂતોને એટલું નુકસાન છે. ઉપર આ ભને નીચે ધરતી, હવે આ ગવર્નમેન્ટ કહે છે કે અમે કે દવા છોંટો તો પણ હાલ ખેડૂતો બધા અમે એમ કહો કે વાંકણ કોઈ નથી, દવા છોંટવાવાળા આવે છે ગાડી લઈને ખેતર ખેતરમાં એમ ફર 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 કરે એની ને અમે તો એમ કહો કે હેલિકોપ્ટર 10-12 હેલિકોપ્ટર હોય તો એમ ઓછા પડે સાહેબ. હેલિકોપ્ટરથી દવા છોંટીને આ તીડનું નિયંત્રણ કરી શકે તો અમને એમ લાગે કે કોઈક સરકાર કરે છે. કશું કામ કરતી નથી સરકાર. અને ખાલી વાંકણ જીતુ વાઘાણી કાલે આવ્યા હતા કોરામાં થાળી વગાડીને, આ ટેકનિકલ યુગની અંદર તો જીતુ વાઘાણી તો થાળી વગાડી અને તો તીડ ઉડાડતા હતા, ખેડૂતોને શું મેસેજ આવે છે? એટલે અમે એમ કહો કે આ નમાલી સરકાર કોઈક કરે અને ખેડૂતોના પક્ષપાત મૂકી અને ખેડૂતોનું કોઈક હિત કરે એવું અમે ચાહો છો. ખેડૂતોને હવે તો અમને તો એટલું નુકસાન થયું કે જેની કોઈ સીમા નથી. આ નુકસાન ભરપાઈ ખેડૂતોને 1-1 લાખ રૂપિયા એકરે આલશે તો અને પાછો તે ચોથે ભાગે બજારે ભાગ્યા વાવે છે અહીંયાનું તો અત્યારે માથે રાતે પાણી રોવાના આવ્યા છે. પાકિસ્તાન અને રાજસ્થાન તરફથી ઘૂસેલા કરોડો તીડ છેલ્લા 2 સપ્તાહથી બનાસકાંઠાને ઘમરોળ્યા છે. ત્યારે 100 થી વધુ ગામોમાં તીડનો આતંક જોવા મળ્યો હતો. ત્યારે બનાસકાંઠાના સંસદ પરબતભાઈ પટેલે તીડગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. તો રાજ્ય સરકાર તીડ પર નિયંત્રણ કરવા મેદાને ઉતરી છે. અત્યાધુનિક ટેકનોલોજીથી તીડ પર નિયંત્રણની કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા 14 દિવસથી બનાસકાંઠામાં જે પ્રમાણે તીડનો આતંક મચ્યો છે, સાથે સાથે જો વાત કરવામાં આવે તો સાંસદ પરબતભાઈ પટેલ પણ અત્યારે હાલ સતત 2 દિવસથી જે ગામો છે, જે અસરગ્રસ્ત ગામો છે તેની મુલાકાતે છે. પરબતભાઈ અત્યારે હાલ જે પ્રમાણે થરાદના જે રાકડા ગામ છે ત્યાં આગળ આવી ગયા છે. પરબતભાઈ કાલે પણ આપ આવ્યા હતા, આજે પણ આપે આવ્યા છો, કેવા પ્રકારની પરિસ્થિતિ? આ વખતનું તીડનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં છે. ખેડૂતો પણ એટલા જાગૃત છે, એના હાથે કશું કરી શકે એમ નથી. પણ ભારત સરકારને ગુજરાત સરકારે જે રીતે સક્રિયતા દાખવી છે, પહેલાં એની 6 ટીમો ભારત સરકારની હતી, ગઈકાલે 12 થી આજે 19 ટીમો પણ કરી છે. સ્થાનિક ગુજરાત સરકારે પણ અમારા 25 ટ્રેક્ટરમાં પણ વધારો કર્યો છે. રમદિવસ જે દહીયપ અને થરાદનું કાશ્મી, ભડાસર, રાણેસરી, તાખુઆ અને ગઈકાલે રાત્રે પાંત્રોલ, રડકા, આજાવાડા, નારૂલી આ 4 ગામોમાં ટીડોએ જે રાત્રે રોકાણ કર્યું ને જાહેર આવ્યો તો ખેડૂતોને સાફ કરી નાખ્યા. કે ભારત સરકારની ટીમ કે જે 96% ઝેરવાળી દવા વાપરે છે એની સાથે અમારી 20% દવા વાપરીને ઉપરથી તીડ નીચે પડે બધા પૂરા કરવા, એના પ્રયત્નને લીધે જેટલો સાફ થાય આ ગામને પૂરા કરે છે. અત્યાર સુધી આ 7 ગામમાં બીજા તબક્કામાં પૂરા થયા. સરકારે જે કંઈ નીતિ નક્કી કરી છે, બીજેપી સાહેબે જે કીધું, મોટો શું કે માવઠા અનુસંધાને તો નીતિ નક્કી કરીને ગઈકાલથી જે માવઠામાં જે નુકસાન થયું છે એની સહાય આપવાનું પણ, ખેડૂતોના ખાતામાં રકમ આપવાનું પણ ચાલુ કરી દીધું. તીડવાળી વાત છે તો તીડમાં દરેક જગ્યાએ હરખું નુકસાન નહીં થયું. ક્યાંક ક્યાંક કેટલા ઓછા પ્રભાવી હતા કે ગામમાં 15 કે 20 ખેડૂત જ થયું હશે. પણ આ જે યુદ્ધ પ્રમાણ છે, મોટું પ્રમાણ છે કે જે આખા ગામમાં ક્યાંક મારું એક ગામ એવું જ્યાં 8 જ ખેડૂતો બચ્યા, બાકી બધું ગામ સાફ થઈ ગયું છે. એટલે એનો સર્વે કરીને જે કંઈ આપવાનું હશે એ મિત્રો. બનાસકાંઠામાં તીડના આક્રમણ સામે ખેડૂતો લાચાર બન્યા છે. ત્યારે રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર થરાદના તીડગ્રસ્ત ગામોની મુલાકાતે પહોંચ્યા હતા. સાંસદ જુગલજી ઠાકોર ખેડૂતોની મુશ્કેલી જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે ફેલ્કન મશીન સાથે તીડ પ્રભાવિત વિસ્તારમાં દવાનો છંટકાવ કરાયો. તીડના ત્રાસથી ખેડૂતોને રાહત મળી, જેને લઈને સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરાયા. અત્યારે રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના અધિકારીઓ અહીંયા આવી ગયા છે. એ લોકો અત્યારે જે પ્રમાણે દવા છંટકાવનું કામ કરી રહ્યા છે, સાથે સાથે ખેડૂતોને અમે લોકો મળી રહ્યા છીએ. ખેડૂતોને એમની વ્યથા જાણીએ છીએ, એમને વ્યથા એમને પૂછીએ છીએ કે તમને શું નુકસાન થયું. હવે રહી નુકસાની આપવાની વાતચીત, તો અમારી ગઈકાલે જ એક યોજના હતી માન્ય અટલસિંહ
અટલજી વાજપેયીની કે જેમના સાનિધ્યની અંદર અમે લોકોએ 3,795 કરોડ રૂપિયા અમે આપવાના છીએ. એ જ રીતે આ તીડથી જે પ્રભાવિત ગામો થયા છે, જે ખેડૂતો પ્રભાવિત થયા છે, એમને પણ અમે સહાય આપવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીશું. જુગારભાઈ, ખેડૂતોનો આક્ષેપ છે કે જે પ્રમાણે જે ટીમો ઉતારવામાં આવી છે, ઓછી ટીમો છે અને પ્રોપર જે છે રાતે કામ થવું જોઈએ, રાતે કામ થતું નથી, દિવસે સવારે વહેલી સવારે કામ થાય છે, પણ વહેલી સવારે તો તીડ ઉડી જાય છે, તેવું ખેડૂતોનું કહેવું છે. તો રાતે કામગીરી કરવા માટે ખેડૂતો એક આહવાન કરી રહ્યા છે. હવે આ તીડનું એવું છે કે એ કઈ બાજુથી આવવાના છે, કઈ બાજુ જવાના છે, એ ખ્યાલ રહેતો નથી. રહી રાતનો ટાઈમની અંદર, તો અહીંયા રાત્રિની અંદર જે લાઇટ વગર કામ કરવું એ ખૂબ અશક્ય છે. અને જે રીતે સાંજ પડ્યા પછી તીડ ત્યાં બેસી રહેતા હોય, એટલે કામ કરવા સરકારી તંત્ર જો કામ કરવાને, અમારા 7:30 જ અધિકારીઓ અહીંયા હાજર થયા, તો અમે કામ કરવા માટે તત્પર છે. સાથે સાથે ગામના લોકો પણ જોડાયા છે. આજે ગામના લગભગ લોકો જે કહેવાય કે સામે ચાલીને કોઈ કે 5 ટ્રેક્ટર આપ્યા, કોઈ કે 2 ટ્રેક્ટર આપ્યા, કોઈ કે 10 ટ્રેક્ટર આપ્યા, અને ગામે ગામ અમારી સાથે જોડાઈ અને આ દવા છંટકાવ માટે અમારી સાથે છે. જી ચોક્કસ. આ હતા જીગલજી ઠાકોર, રાજ્યસભાના સાંસદ, કે તેઓએ ખેડૂત પુત્રોને દિલાસો પણ આપ્યો, અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો તેઓ અત્યારે હાલ ખેડૂત પુત્રો છે તેમની મુલાકાત લેવા પણ આવ્યા છે. કેમેરામેન રવિ જોશી સાથે રવિ ભાવસાર, બનાસકાંઠા, મંતવ્ય ન્યૂઝ. તીડ મુદ્દે કૃષિના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે શું કહ્યું, આવો સાંભળીએ. પરંતુ પરમ દિવસે ઝાલોર તરફથી એક મોટું સ્વામ થરાદ તાલુકામાં આવ્યું અને એની સાઈઝ લગભગ 30-35 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તારને કવર કરતી જોવા મળી છે. અને આ તીડનું લોકેશન અમે ગઈકાલે શોધી કાઢ્યું. આવતીકાલે પણ ટીમ કાર્યરત રહેશે, પરમ દિવસે પણ ટીમ કાર્યરત રહેશે, અને અમારી ધારણા છે કે 4 દિવસમાં આ જે પણ તીડનું મોટું આક્રમણ આવ્યું છે એને ખાળી દેવામાં આવશે. હેલિકોપ્ટરનું ફરી કહું, આ બાબત ભારત સરકારની છે, દવા છંટકાવની. હેલિકોપ્ટરથી દવા છાંટવામાં 2-3 ભયસ્થાનો છે. એક તો હેલિકોપ્ટરથી કેટલી હાઇટ ઉપરથી એ પ્રકારના મશીનની ઉપલબ્ધિ જોઈએ. બીજો મુદ્દો, આ દવા એટલી ઝેરી છે કે આપણા પીવાના પાણીના જે સોર્સ હોય એના ઉપર માનો કે દવા પડી જાય તો પીવાના પાણીને અસર પડે. તો બનાસકાંઠામાં છેલ્લા 12 દિવસથી તીડ આતંક મચાવી રહ્યા છે, ત્યારે છેલ્લા 3 દિવસથી રાજસ્થાનના ઝાલોરમાંથી આવેલા તીડના મોટા ઝુંડે થરાદના નારોલી, રડકા, અંત્રોલી સહિતના ગામોમાં આતંક મચાવતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. જો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક ટેકનિક દ્વારા તીડ પર દવાઓનો છંટકાવ શરૂ કરાતા હવે તીડ રાજસ્થાન તરફ વળ્યા હોવાનું પણ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. વધુમાં કલેક્ટરે જણાવ્યું કે તીડ કઈ દિશામાં જશે તે નક્કી ન હોવાના કારણે તેનું આગોતરું આયોજન થઈ શકતું નથી અને તીડના કારણે ખેડૂતોને થયેલા નુકસાનીને સરકાર ધ્યાનમાં લઈ રહી છે અને ખેડૂતોને પૂરતી મદદ કરશે. મોટું ઝુંડ રાજસ્થાનના ઝાલોરમાંથી આવ્યું હતું. એ ગઈકાલે કાશ્મીર વિસ્તારમાં એનું વાસ્તવ્ય હતું. આજે એનું વાસ્તવ્ય રડકા, નારોલી અને અંત્રોલ જેવા ગામોમાં આશરે 10-11 ચોરસ કિલોમીટરમાં જોવા મળ્યું હતું. અને મોટી પ્રમાણમાં આ તીડનો ઝુંડ ત્યાં વાસ્તવ્ય કર્યું. પણ સાથે સાથે સેન્ટ્રલની ટીમ, રાજ્યની ટીમ અને વહીવટીતંત્ર ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની ટીમો ભેગા મળીને કોઓર્ડિનેશન કરીને આજ એમના ઉપર આપણે એક સઘન એવો કોન્સન્ટ્રેટેડ અટેક કર્યું, જેના કારણે એની મોર્ટેલિટી આજે ઘણી જોવા મળી છે. સેન્ટરની 19 ટીમો આ કાર્યમાં જોડાઈ છે. આપણે સાથે સાથે રાજ્ય સરકાર તરફથી ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર્સની અરેન્જમેન્ટ કરી છે અને 25-30 જેટલા ટ્રેક્ટર્સ માઉન્ટેડ સ્પ્રેયર્સનું પણ ઉપયોગ કર્યું અને મોટી સંખ્યામાં તીડ ઉપર આક્રમણ કરીને એમને આપણે મોર્ટેલિટી કરી છે. અત્યાર સુધી 14 તાલુકામાંથી 11 તાલુકામાં 95થી વધારે વિલેજીસને એને અફેક્ટ કર્યું છે અને 6,000 હેક્ટરના થી વધારે ક્રોપ ડેમેજ આપણે પ્રાથમિક અંદાજ મુજબ ડેમેજ થયું છે, જેનું સર્વે અત્યારે ચાલી રહ્યું છે અને સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે કાંઈ સહાય ખેડૂતોને ચૂકવાની થાય
એ દિશામાં સર્વે કરીને આગળની કાર્યવાહી આપણે કરી રહ્યા છીએ. તો સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે, હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધી અને વાત કરીએ સૂર્યગ્રહણની. જી હા, વર્ષનું અંતિમ અને સૌથી લાંબુ સૂર્યગ્રહણ ભારત સહિત એશિયાઈ દેશોમાં જોવા મળ્યું. ગ્રહણને નિહાળવા માટે લોકોમાં નિરોત્સાહ પણ જોવા મળ્યો હતો. રાજ્યના અનેક શહેરોમાં સૂર્યગ્રહણ નિહાળવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. તો અમરેલી, જામનગર, કચ્છ અને વલસાડમાં સ્કૂલ અને કેટલીક સંસ્થા દ્વારા સૂર્યગ્રહણ નિહાળવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. ટેલિસ્કોપ અને સાયન્ટિફિક ચશ્માની વ્યવસ્થા પણ સૂર્યગ્રહણ જોવા માટે રાખવામાં આવી હતી. તો કેટલીક જગ્યાએ એલઈડી સ્ક્રીનની પણ વિશેષ સુવિધા કરવામાં આવી હતી. સૂર્યગ્રહણ નિહાળવાને લઈને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર દેશમાં વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ દેખાયું તો આ તરફ ગાંધીનગરમાં સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. વિધાનસભા સામે આવેલા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં સૂર્યગ્રહણ શહેરના નાગરિકો નિહાળી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓને સમજણ આપવા માટે ટેલિસ્કોપ મારફતે સૂર્યગ્રહણ દેખાડવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શહેરની શાળાના વિદ્યાર્થીઓ અને શહેરીજનોએ સૂર્યગ્રહણનો નજારો નિહાળ્યો હતો. આ વર્ષનું આ છેલ્લું સૂર્યગ્રહણ છે, તો આ એક આંશિક સૂર્યગ્રહણ છે. ગ્રહણ ત્રણ પ્રકારના હોય છે. ગ્રહણ વિશે કેટલીક માન્યતાઓ છે કે ખાસ કરીને જ્યારે પણ ગ્રહણ થતું હોય છે તો ભગવાનના મંદિરના દ્વાર બંધ કરી દેતા હોઈએ છીએ, પાણી ઢોળી દેતા હોઈએ છીએ, ખોરાક વાસી થઈ ગયો સેમસીને આપણે ફેંકી દેતા હોઈએ છીએ. તો આ માન્યતાઓ પ્રત્યે જાગૃતતા કેળવવાની જરૂર છે. અત્યાર સુધી અમે ખાલી સૂર્યગ્રહણ સાંભળ્યું અને બુક્સ પૂરતું વાંચ્યું, પણ ક્યારેય આવી રીતે ફેસ ટુ ફેસ જોયું નહોતું. જે અમે અહીંયા આવ્યા, જે ટેલિસ્કોપ દ્વારા જોયું, જેના સિવાય પછી અમે આપ્યું હતું એના વડે જોયું, અમને એવું સારું જ્ઞાન મળ્યું. શરૂઆતમાં જોયું તો ફૂલી ગ્રહણ નહોતું, અત્યારે જોઈએ છીએ તો સ્પષ્ટ ગ્રહણ દેખાય છે. સર, એવું સાંભળેલું છે કે સૂર્યગ્રહણમાં ઘણી માન્યતાઓ છે, જેમ કે ઘરનું પાણી બી માટલા બી ઠલવી નખાવવામાં આવે છે, પણ આ બધી માન્યતાઓ છે કેમ કે આપણે પાણીના માટલા ઠલી નાખીએ છીએ, જેમ કે હમણાં રીટા મેયરે કીધેલું છે કે માટલા ઠલવી નાખીએ છીએ પણ આપણે ઘી અને તેલના ડબ્બા તો ઠલવતા નથી, એટલે આ બધું પૂરતું માન્યતા પૂરતું જ છે. સૂર્યગ્રહણ જોવા આવે છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, આપણાને લાઈફમાં જોવું જરૂરી છે. અને આજ સુધી મેં ખાલી આ પાઠ્યપુસ્તકમાં જ વાંચ્યું હતું કે આ બધું થાય છે, બટ આજે હું રિયલીમાં જોયું તો મને બહુ મજા આવી. સૂર્યગ્રહણ સાયન્ટિફિક છે તો અમાસના દિવસે થાય છે. અમે લોકોએ એક ચશ્મા દ્વારા પણ જોયું, એમાં લેફ્ટ સાઈડથી દેખાય છે અને ટેલિસ્કોપ પરથી બી જોયું, એમાં રાઈટ સાઈડથી દેખાય છે અને એકદમ ક્લિયર દેખાય છે. તો અમરેલીના લાઠીમાં પણ વિદ્યાર્થીઓએ સૂર્યગ્રહણ નિહાળવાનો અનુભવ મેળવ્યા હતા. કલાપી વિનય મંદિરમાં ટેલિસ્કોપના માધ્યમથી વિદ્યાર્થીઓએ સૂર્યગ્રહણ નિહાળ્યું હતું. સવારથી જ સૂર્યગ્રહણ જોવા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી ગયા હતા અને શાળા દ્વારા તમામ વિદ્યાર્થીઓને આ ગ્રહણ નિહાળી અભ્યાસમાં આવતા ગ્રહણને લાઈવ નિહાળવાનો લ્હાવો આપવામાં આવ્યો હતો. ૨૦૧૯ના છેલ્લા સૂર્યગ્રહણ જોવા મળ્યું ત્યારે દેશના ઘણા ભાગોમાં સૂર્યગ્રહણનો અદભુત નજારો જોવા મળ્યો અને એ કેમેરામાં પણ કેદ કરવામાં આવ્યું. ધરમપુર તાલુકા વિજ્ઞાન કેન્દ્ર ખાતે સૂર્યગ્રહણનો નજારો જોવાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે શહેરીજનોએ કંકરાકૃતિ સૂર્યગ્રહણનો નજારો નિહાળ્યો હતો. ખગોળ વિજ્ઞાનીઓ, શાળાના બાળકો સહિતના લોકોએ સૂર્યગ્રહણનો નજારો નિહાળ્યો હતો. તો આ તરફ જામનગરમાં પણ મોટી સંખ્યામાં લોકોએ સૂર્યગ્રહણ નિહાળ્યું હતું. શહેરની ત્રણ સંસ્થાઓ દ્વારા સૂર્યગ્રહણ નિહાળવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ડીસીસી સ્કૂલના પટાંગણમાં સૂર્યગ્રહણ જોવાનું ખાસ આયોજન કરાયું હતું. તો હાઈ ફ્રીકવન્સીવાળા ત્રણ ટેલિસ્કોપ, સાયન્ટિફિક ચશ્મા ઉપરાંત વિશાળ એલઈડી સ્ક્રીન પણ રાખવામાં આવી હતી. સોમનાથ ખાતે ધર્મ ભક્તિ ગીર સોમનાથ દ્વારા સૂર્યગ્રહણ નિહાળવાનો કાર્યક્રમ યોજાયો, જેમાં સોમનાથ શહેરના દરેક શાળાના વિદ્યાર્થીઓ તેમજ યાત્રિકો મોટી સંખ્યામાં હાજર રહી સૂર્યગ્રહણ નિહાળ્યું હતું. વિદ્યાર્થીઓએ સ્પેશિયલ ચશ્મા પહેરી સૂર્યગ્રહણનો નજારો નિહાળ્યો હતો. આજ રોજ તારીખ 26 ડિસેમ્બર 2019 રોજ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી ધર્મભક્તિ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા શ્રી સોમનાથ મંદિરનું ચોપાટી ગ્રાઉન્ડ ખાતે સૂર્યગ્રહણ માણો અને સમજો કાર્યક્રમનું આયોજન કરેલ હતું. આ કાર્યક્રમની અંદર
કુલ 2500 માણસો આસપાસ વિદ્યાર્થીઓ અને પ્રભાસ પાટણની જુદી જુદી શાળાના બાળકો તથા પ્રવાસીઓએ આ સૂર્યગ્રહણ નિહાળવા માટેનો લાભ લીધેલ હતો. તો આ વર્ષના છેલ્લા સૂર્યગ્રહણ નિમિત્તે સોમનાથમાં ધર્મભક્તિ લોક વિજ્ઞાન ગીર સોમનાથ દ્વારા સૂર્યગ્રહણ જાણો અને નિહાળો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સોમનાથ ચોપાટી પર યોજાયો હતો, જેમાં સોમનાથની દરેક શાળાના વિદ્યાર્થીઓ તેમજ યાત્રિકો મોટી સંખ્યામાં હાજર રહી આજના સૂર્યગ્રહણને નિહાળ્યું હતું. ગ્રહણ માણો અને સમજો કાર્યક્રમનું આયોજન કરેલ હતું. આ કાર્યક્રમની અંદર કુલ 2500 માણસો આસપાસ વિદ્યાર્થીઓ અને પ્રભાસ પાટણની જુદી જુદી શાળાના બાળકો તથા પ્રવાસીઓએ આ સૂર્યગ્રહણ નિહાળવા માટેનો લાભ લીધેલ હતો. સૂર્યગ્રહણ શું છે તે સમજો અને માણો કાર્યક્રમની અંદર સૂર્યગ્રહણ વિશેની સંપૂર્ણ માહિતી શ્રી ધર્મભક્તિ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી હતી. પીટી દ્વારા, વિડીયો દ્વારા તેમજ નિદર્શન દ્વારા અને પ્રોજેક્ટર અને પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ અને લોકોને સૂર્યગ્રહણ વિશે સમજૂતી આપવામાં આવેલ હતી. યાત્રાધામ દ્વારકામાં સૂર્યગ્રહણ બાદ ભક્તિની ભારે ભીડ જોવા મળી. દ્વારકાના જગત મંદિર પરિસરમાં અને પટાંગણમાં ભક્તો બહોળી સંખ્યામાં પહોંચ્યા અને દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી. મહત્વનું છે કે યાત્રાધામ દ્વારકામાં સૂર્યગ્રહણના કારણે દર્શનના નિત્યક્રમમાં ફેરફાર કરાયો હતો, જેથી સવારે 5 વાગ્યાને બદલે મંગળ આરતી બપોરે 12 કલાકે થઈ હતી. સવારનો જે નિત્યક્રમ 6 થી 1 વાગ્યા સુધીમાં કુલ 2 આરતી અને 7 ભોગ લગાવવામાં આવે છે. તે ભોગ અને આરતી ભગવાન દ્વારકાધીશને આજે બપોરે 12 થી 3.5 કલાક દરમિયાન સેવા પૂજા કરવામાં આવી. ત્યારે ક્રિસમસના મિની વેકેશનમાં આવેલ યાત્રિકોને ભગવાનની મંગળ આરતીથી સવારનો ક્રમના દર્શન બપોરે 3 કલાક દરમિયાન જ થયા હતા, જેથી યાત્રિકોને પણ આ દર્શનનો લાભ મળ્યો. ગીર સોમનાથમાં મંગળા આરતીના સમયમાં બદલાવ કરવામાં આવ્યો હતો. બપોરે 12 વાગ્યાથી લઈને 3.5 વાગ્યા સુધી મંગળા આરતી થઈ અને ત્યારબાદ વિવિધ જે ભોગ ચડાવવામાં આવતા હોય છે તે પણ ચડાવવામાં આવ્યા. મોટી સંખ્યામાં યાત્રિકો પણ ગીર સોમનાથમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે પહોંચ્યા. આપને જણાવી દઈએ, આજે સૂર્યગ્રહણ હતું ત્યારે સૂર્યગ્રહણને જોવા માટે મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા. મિની વેકેશનમાં આવેલ યાત્રિકોને ભગવાનની મંગળ આરતીથી સવારનો ક્રમના દર્શન બપોરે 3 કલાક દરમિયાન જ થયા હતા, જેથી યાત્રિકોને પણ આ દર્શનનો લાભ મળ્યો હતો. મંગળા આરતીનો સમય આજે ચેન્જ કરવામાં આવ્યો હતો, કારણ કે સૂર્યગ્રહણ હતું. સવારના 6 વાગ્યાની મંગળ આરતી બપોરે 12 વાગે કરવામાં આવી હતી. તો દેશભરમાં સૂર્યગ્રહણના કારણે તમામ મંદિરો બંધ કરવામાં આવ્યા હતા, ત્યારે રાજ્યનું એકમાત્ર શામળાજી મંદિર ગ્રહણકાળ દરમિયાન ખુલ્લું રહ્યું, જે પાછળનું કારણ પૂછતા મંદિરના પૂજારી પરેશભાઈએ જણાવ્યું હતું કે શાસ્ત્રોમાં કહેવાય છે કે ગ્રહણકાળ દરમિયાન કરવામાં આવતા મંત્ર જાપનું 100 ગણું પુણ્ય મળતું હોય છે, માટે ભક્તો મંદિરમાં બેસી ભગવાન સન્મુખ બેસી મંત્ર જાપ કરી શકે તે માટે મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું. તો આ તરફ અમદાવાદ શહેરમાં પણ અંતિમ સૂર્યગ્રહણ જોવા મળ્યું, પરંતુ ગ્રહણની નેગેટિવિટી અસરને કારણે મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરવામાં આવી. શાહપુરની સુબ્રતી શાહ મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી. સૂર્યગ્રહણની નમાઝ 1 કલાક સુધી ચાલે છે. સૂર્યગ્રહણની નમાઝ અમદાવાદની જુદી જુદી 8 મસ્જિદોમાં અદા કરવામાં આવી હતી. નમાઝને અરબીમાં સુરત ઉલ કુસુફ પણ કહેવામાં આવે છે. અને હવે નજર કરીએ અન્ય સમાચારો પર. તો ગાંધીધામમાં શક્તિનગર વિસ્તારમાં આવેલા એક વેપારીના ઘર પર અજાણ્યા બાઇક સવારોએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરીને બાઇક સવારો નાસી છૂટ્યા હતા. આ મામલે વેપારીના ઘરે પોલીસ કાફલો દોડી ગયો હતો. શહેરના શક્તિનગરમાં કાપડના વેપારી બાઇક પર આવેલા શખ્સોએ 4 રાઉન્ડ ફાયરિંગ કરીને તેઓ નાસી છૂટ્યા હતા. જોકે ફાયરિંગના બનાવ બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એક વેપારીની અહીં ગોળીમારીને હત્યા કરવામાં આવી હતી.
સાબરકાંઠામાં આવેલા વિજયનગરમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં રેલી યોજાઈ હતી. રાષ્ટ્રીય વિચારધારા મંચ દ્વારા મુખ્ય માર્ગ ઉપર રેલી કાઢવામાં આવી હતી, જેમાં 150 મીટરના તિરંગા સાથે સમર્થન આપવામાં આવ્યું હતું. લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે નાગરિકતા સંશોધન બિલના સમર્થનમાં વિશાળ બાઇક રેલી યોજવામાં આવી હતી. સંવિધાન બચાવો મંચના નેજા હેઠળ ભાજપ દ્વારા રેલી યોજાઈ હતી. શહેરના મુખ્ય માર્ગો પર ફરી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. CAAના સમર્થનમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવલ ખાતે સીએ નાગરિકતા સંશોધન અધિનિયમના સમર્થનમાં વિશાળ જનસમર્થ રેલી યોજાઈ હતી. રેલીમાં નગરપાલિકાના મહિલા પ્રમુખ, શહેરની અનેક સામાજિક રાજકીય સંસ્થાઓના આગેવાનો સહિતના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. નાગરિક સમિતિ ગીર સોમનાથના નેજા હેઠળ આ વિશાળ રેલી યોજવામાં આવી હતી. નાગરિક સંશોધન કાયદાને CAAને સમર્થન આપવા માટે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સરકારને અભિનંદન આપતો પ્રસ્તાવ અને આ દેશની જનતા આ નિર્ણયના સમર્થનમાં છે. દેશમાં જ્યારે આ દેશને બદલવા માટે, આ દેશને આગળ લઈ જવા માટે દેશના પ્રધાનમંત્રીના માર્ગદર્શન નીચે જ્યારે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ જે બિલ લઈને આવ્યા છે, એ બિલને સમર્થન આપવા આજે ગીર સોમનાથમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 200 કરોડ કરતા પણ મોટા મેટ્રો કૌભાંડના મુખ્ય આરોપી અને ભૂતપૂર્વ IAS સંજય ગુપ્તાની 36 કરોડ 12 લાખની સંપત્તિ ઈડીએ જપ્ત કરી છે. સંજય ગુપ્તા મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદના એક્ઝિક્યુટિવ ચેરમેન હતા. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સરકારે તેમની નિમણૂક કરી હતી. 12,000 કરોડનો ફંડ ધરાવતા મેટ્રો લિંક પ્રોજેક્ટ સંભાળતાની સાથે જ સંજય ગુપ્તાએ કરોડો રૂપિયા ઘર ભેગા કરવાનું શરૂ કર્યું હતું. કામ કર્યા વિના બોગસ કંપનીઓના નામે ખોટા બિલો મંજૂર કરીને કરોડો રૂપિયા સંજય ગુપ્તા તેના મળતિયાઓ સાથે મળીને ચાઉં કરી ગયો હતો. કૌભાંડની કોઈને પણ ગંધ ના આવે તે માટે સંજય ગુપ્તાએ પોતાની નિશા ગ્રુપ ઓફ કંપનીઝના કર્મચારીઓને મેટ્રો લિંક પ્રોજેક્ટમાં નોકરીએ રાખ્યા હતા. મેટ્રો લિંક કૌભાંડનો પર્દાફાશ થયા બાદ CID ક્રાઇમે કેસની તપાસ કરી હતી, જેમાં સંજય ગુપ્તા ઉપરાંત અનેક આરોપીઓના નામ સામે આવ્યા હતા. CID ક્રાઇમે પ્રથમ ચાર્જશીટમાં 113 કરોડના કૌભાંડનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે બીજી ચાર્જશીટમાં આ રકમ વધીને 210 કરોડ પર પહોંચી ગઈ હતી. તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના સૂરજપુરા ગામમાં રીંચ ઘૂસી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો. રહેણાંક વિસ્તારમાં ઝાડ પર આ રીંચ ચડ્યું હતું, જેને લઈને લોકોએ ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. મોટી સંખ્યામાં રીંચ જોવા માટે લોકો એકઠા થયા. તો ઉનાના ખાપટ ગામે સિંહ પરિવારના આગમનથી ખેડૂતોની મુશ્કેલી ઓછી થઈ છે. કારણ એ છે કે અહીં નીલગાય અને જંગલી ભૂંડના ત્રાસથી ખેડૂતો દિવસ રાત ઉજાગરા કરી વાવેલા પાકને બચાવી રહ્યા છે, પરંતુ સિંહ પરિવારના ધામાથી નીલગાય અને જંગલી ભૂંડ જોવા નથી મળી રહ્યા. આથી જ ખેડૂતોમાં ખુશીની લાગણી છે. ખુલ્લા ખેતરમાં ગુલાબી ઠંડી વચ્ચે સિંહ પરિવારે આરામ ફરમાવ્યો હતો, તેમજ સિંહણે પોતાના સિંહ બાળને લાડ લડાવતી હોય તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા હતા. આ દ્રશ્યો ગ્રામજનોએ પોતાના મોબાઈલમાં કેદ કરી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. જોકે સિંહણના ગળામાં રેડિયો કોલર બેલ્ટ પણ જોવા મળ્યો હતો. ટર્મ ફી, એડમિશન ફી અને ડોનેશન ફીના નામે પ્રાઇવેટ સ્કૂલ દ્વારા ચાલતી લૂંટના વિરોધમાં સુરતમાં વાલીઓએ સ્થાનિક ધારાસભ્યની સાથે રાખી FRCમાં રજૂઆત કરી. સતત 4 મહિનાથી રજૂઆત કરવા છતાં વાલીઓની માંગ પર કોઈ કામગીરી કરાઈ નથી. FRC જાણે કે આંખ આડા કાન કરી રહી છે. વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો સ્કૂલો ફી ઓછી નહીં કરે તો આગામી સમયમાં આંદોલન કરાશે.
અમદાવાદની નવકાર હોસ્પિટલના અપાયત ડોક્ટર કલ્પેશ નકુમને પોલીસે હેમખેમ છોડાવ્યા. ડોક્ટરના દવાખાનામાં સારવાર દરમિયાન એક મહિલાને એનેસ્થેસિયા વધુ અપાઈ જતા તેમનું મોત થયું હતું, જેના કારણે આ મહિલાના ચાર પરિવારજનો ડોક્ટરનું અપહરણ કરી નારોલ લઈ ગયા. જોકે પોલીસે અપહરણકારોની શોધખોળ શરૂ કરી ડોક્ટરને છોડાવ્યા. જૂનાગઢના દ્રાફરના પાણી પુરવઠા વિભાગની ઓફિસના ડેપ્યુટી એન્જિનિયરનો લાંચ માંગતો વિડીયો વાયરલ થયો છે. વિડીયો ડેપ્યુટી એન્જિનિયર પંચાયત હસ્તક કામના કમિશન પેટે રૂપિયા 30 લાખ માંગતા દેખાયા. વિડીયોમાં તેઓ એવી ગણતરી પણ કરાવી રહ્યા છે કે મોટી ઓફિસના અન્ય સ્ટાફને કેટલા ટકા રકમ આપવી પડશે. વડોદરાના ગંધારા સુગરના શેરડીના રૂપિયા બાબતે કંબોલા ગામના એક ખેડૂતે મામલતદાર કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, જોકે અગાઉથી જ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, જેથી ખેડૂત આશિષ ભટ્ટ કારમાંથી ઉતરી આત્મવિલોપનનો પ્રયાસ કરવા જતા જ પોલીસે તેમને પકડી લીધા હતા. આ સમયે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પહેલા અમે સુગરના સત્તાધીશોને સરકારને સુધી અમારો અવાજ પહોંચાડવાનો અમે વારંવાર પ્રયત્ન કર્યો છે. અમે ન્યાય માટે કોઈ પણ દરવાજો ભાગી નથી રાખ્યો. બધી જ જગ્યાએ અમે ધક્કા ખાધા છે પણ અમને નિષ્ફળતા મળી છે. અમે પ્રાંત સાહેબને બે બે વખત આવેદનપત્ર આપેલું હતું. અમે પ્રતિક ઉપવાસ પણ કરેલા હતા. પણ આ જાણે કે આ સરકારને સુગરના સત્તાધીશો ભેગા મળી અને ખેડૂતની કોઈ ક્રૂર મજા કરતા હોય કે ખેડૂતને છેતરવા બેઠા હોય એવી રીતના અમને આટલા બધા અમારે એક વર્ષથી રજૂઆત છે. પણ આજ સુધી અમે સુગરના સત્તાધીશો કે સરકાર તરફથી કોઈ પણ બે આશ્વાસનના શબ્દો કે તમને આટલા દિવસમાં પૈસા મળશે કે એવી કોઈ પણ વાત અમારા સુધી કરવામાં નથી આવી. પહેલા અતિવૃષ્ટિ અને પછી માવઠાના મારથી હિંમત હારી ચૂકેલા ભાવનગર જિલ્લાના ખેડૂતોને સારા રવિ પાકની આશાથી ફરી હિંમત બંધાઈ છે. વર્તમાન રવિ સિઝનમાં ભાવનગર જિલ્લામાં રીંગણા, પાલક, મેથી અને ઘઉં સહિતની ઓર્ગેનિક ખેતી પર ખેડૂતોએ વધુ ભાર મૂક્યો છે. જો આ પાક સમયસર થાય તો ખેડૂતોની ચિંતા હળવી થશે. અમરેલી જિલ્લાના લાઠીમાં ધારાસભ્ય વિરજી ઠુંબરની આગેવાનીમાં કોંગ્રેસે ખેડૂતો, મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદ્દે રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો, આસપાસના ગામોના કેટલાક સરપંચો અને કોંગી આગેવાનો જોડાયા હતા. સરકારની પ્રજા વિરુદ્ધ નીતિઓ, દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારી, બેરોજગારી, કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાની અંગે પાક વીમો તેમજ સહાય જાહેર કરી તેવી માંગ પણ કરી હતી. આ ઉપરાંત લાઠી તાલુકાને ગયા વર્ષે અસરગ્રસ્ત જાહેર કરવા છતાં ખેડૂતોને પિયત અને બિનપિયત તફાવત રાખી ખેડૂતોને પાક વીમાની ચૂકવવામાં ન આવ્યાના આક્ષેપો સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંબરે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પાક વીમામાં જે ભેદભાવ જે રાખ્યો છે એના માટે અમે આવેદનપત્ર મામલતદાર સાહેબને આપ્યું છે, તો એ યોગ્ય રીતે અમને વળતર આપે એવી સરકાર પાસે અપેક્ષા રાખે. લોકોનો અવાજ પહોંચાડવા માટે મહામહિમ રાજ્યપાલને આવેદનપત્ર અપાવ્યા છે. ધારાસભ્ય તરીકે હું પણ એને સહકાર આપું છું, ટેકો આપું છું. ગરીબ માણસોની રોજગારી મળે, કાયદોની વ્યવસ્થા જળવાય, બેન દીકરી આજે અસલામત બની છે, બળાત્કારના કેસ વધ્યા છે અને બળાત્કારી મોટાભાગના ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. મહેસાણાના જગુદળમાં 5 વર્ષના બાળકને 4 કૂતરાઓ દ્વારા ઘાયલ કરવામાં આવ્યો હતો. માસુમ નીતિન રેલવે લાઇન પાસે રમતો હતો ત્યારે 4 શ્વાન ભેગા થઈને કરડી ગયા. તેની માતા રેલવેની લાઇનમાં કામગીરી કરી રહી હતી ત્યારે છોકરો રમી રહ્યો હતો ત્યારે કૂતરા દ્વારા છોકરાને વળગી પડ્યા હતા. છોકરાની બૂમો સાંભળી લોકોએ કૂતરાથી બાળકને છોડાવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. કામ કરી રહ્યા હતા રેલવે મેં તો એ ખેલ રહા થા. छप्पल थोड़े दूर पड़े थे तो छप्पल ले आऊं ऐसा करके गया तो कुत्तों ने 4 कुत्तों ने हमला कर दिया. वो फिर रेलवे वाले दूसरे भी लोग थे उसने सब दौड़ के आए और आके बचाया. फिर ये मेहसाणा और जगोदन के बीचों बीच में મોટી ઉંમરના લગ્ન વાંચકોને છેતરતી વલસાડની ગેંગને જૂનાગઢ પોલીસે ઝડપી લીધી છે. જૂનાગઢના વસાવદરમાં એક વ્યક્તિ સાથે મહિલાના લગ્ન કરાવી આ ગેંગે મોટી રકમ ખંખેરી હોવાનો આરોપ લગાવાયો છે. લગ્ન બાદ યુવતી પૈસા અને દાગીના લઈ વલસાડ ભાગી ગઈ હતી. બાદમાં તેણે પરત આવવાનો ઇનકાર કરતા ફરિયાદીને છેતરાયાની જાણ થઈ પોલીસે 2 મહિલા અને 2 પુરુષ મળી કુલ 4 લોકોની ધરપકડ કરી છે.
વડોદરા કોર્પોરેશનની કચેરીમાં કર્મચારીઓ ધરણા પર ઉતર્યા હતા. ગુજરાત જનતા જાગૃતિ મંચની આગેવાનીમાં 11 માસ કરારથી ફરજ બજાવતા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ પ્રદર્શન કર્યું હતું. તેમણે પોતાની નોકરી કાયમી કરવાની માંગ સાથે મેયરને આવેદનપત્ર આપ્યું. તો હળવદના ટીકર ગામે ગેરકાયદેસર ચાલતા કેમિકલના કારખાનું બંધ કરાવવા અરજદારે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. ટીકર ગામમાં આવેલી સરકારી જમીનમાં કેમિકલ અને મીઠાનું કારખાનું ચાલતું બંધ કરાવવા માટે અરજદારે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી, પરંતુ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં હોવાનું જણાવીને અરજદારે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી. ગેરકાયદેસર કારખાનાઓ તેમજ કેમિકલના તલાવડા બાંધી પર્યાવરણ તેમજ પશુ પક્ષીઓને નુકસાન થાય તેવી રીતે બેફામ ફૂલિયા ફાલ્યા છે, ત્યારે અરજદાર મુકેશભાઈએ આરટીઆઈ દ્વારા માહિતી મેળવીને ચોંકાવનારો ખુલાસો કર્યો, જેમાં ટીકર રણના કેમિકલ વર્ક્સ અને ટીકર સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ પાસે માલિકીની જમીન નથી અને ગેરકાયદેસર જમીન પર કબજો જમાવી દીધો હોવાની સાથે કેમિકલયુક્ત પાણી જાહેરમાં છોડી આરોગ્ય અને પર્યાવરણને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના માટે જવાબદાર તંત્ર પાસે એનઓસી મેળવવાની હોય છે, પરંતુ આજ દિન સુધી એનઓસી પ્રાપ્ત નથી કરી. જોકે અરજી કર્યા બાદ મામલતદારે તપાસની ખાતરી આપી હતી. ટીકર ગામના મુકેશભાઈ રાવલની જે કેમિકલ વેસ્ટ અંગેની જે રજૂઆત છે એ બાબતે અરજી અમને મળેલ છે. એની વિગતવાર તપાસ કરો અમે અમારા ફિલ્ડ ઓફિસર સર્કલ ઓફિસર ને મોકલાવેલ છે અને તેમની જે છે આત્મવિલોપનની બાબત એ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટરને પણ જાણ કરી છે. આ કિસ્સામાં જે જગ્યા કેમિકલનું પ્રોડક્શન થાય છે એ એરિયા ઘુડખર અભયારણ તરીકે નિયત થયેલો છે અને જે કેમિકલની બાબત છે એ જીપીસીબી એટલે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ પર હસ્તક રહે છે. છતાં અમારા કક્ષાએ જે જમીન દબાણની ને રજૂઆત છે એ બાબતે સ્થાનિક તપાસ કરી અને અમારા ઉપલા અધિકારીને રિપોર્ટ કરીશું. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી. વડોદરામાં એક બાળકનું મોત થયું છે, ખાડામાં પડતા આ બાળકનું મોત થયું છે. વડોદરાથી મહત્વના સમાચાર, ખાડામાં પડતા એક બાળકનું મોત નિપજ્યું છે. કોર્પોરેશને ખોદેલા ખાડામાં બાળક પડ્યું અને આ જ બાળકનું મોત નિપજ્યું છે. વડોદરાના આજવા વિસ્તારની આ ઘટના છે. પાણી ભરેલા ખાડાએ લીધો બાળકનો ભોગ. તો શ્રમજીવી પરિવારનું 8 વર્ષનું બાળક ભોગ બન્યું કોર્પોરેશનના આ ખાડાનું અને આ જ કોર્પોરેશનના ખાડાએ આ બાળકનો જીવ ભરખી લીધો. બાળકનું મોત થયું છે. 8 વર્ષનું બાળક મૃત્યુ પામ્યું છે. પાણી ભરેલા ખાડામાં તે પડ્યો અને ત્યારબાદ તેને મૃત જાહેર કરાયું છે. તો વડોદરાના આજવા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ખાડા કરવામાં આવ્યા છે. ઠેર ઠેર ખાડા દેખાઈ રહ્યા છે અને આ જ ખાડામાં પાણી પણ ભરાયેલું છે. તો વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અમિત. અમિત, જે રીતે કોર્પોરેશનના ખાડામાં જ પડતા બાળકનું મોત થયું છે, અત્યારે શું અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે? વડોદરા મહાનગરપાલિકાની ખૂબ મોટી ગંભીર બેદરકારી છે, કારણ કે જે ખાડો શહેરના આજવા રોડ વિસ્તારમાં એક પ્લોટમાં આવાસ યોજના માટે ખોદવામાં આવ્યો હતો તેનું કામ ઓલરેડી બંધ છે. 2007 થી આ કામ બંધ છે. તેમ છતાં વડોદરા મહાનગરપાલિકાએ એ જગ્યા ગોર્ડન ન કરી ખાડા જેવા ને તેવા રહેવા દીધા અને તેને જ કારણે પાસે આવેલા એક શ્રમજીવી પરિવારનું બાળક, 8 વર્ષ બાળક રમતા રમતા એ ખાડામાં પડી ગયું. ખાડામાં પાણી ભરાયેલું હતું એટલા માટે કે હમણાં ચોમાસું ગયું છે ત્યારે ચોમાસાના પાણી તેમાં ભરાયેલા હતા, પરંતુ પાલિકાએ પાણી કાઢવાની પણ તસ્દી નથી લીધી અને તેને જ કારણે આજે આ બાળક રમતું રમતું ત્યાં ગયું હતું અને ખાડામાં પડી ગયું હતું. થોડા સમય સુધી બાળક ન દેખાતા શ્રમજીવી પરિવારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ થોડી જ વારમાં એ ખબર પડી કે બાળક અંદર પડી ગયું છે અને તેને કારણે તેનું મૃત્યુ થઈ ચૂક્યું છે. એટલે ખૂબ મોટી ગંભીર બેદરકારી વડોદરા મહાનગરપાલિકાની વધુ એક વખત સામે આવી છે, કારણ કે આ પ્રકારે ખાડા ખોદેલા હોય જે લોકો માટે જોખમી બનતા હોય ત્યારે તેને પૂરવાની તસ્દી વડોદરા મહાનગરપાલિકા નથી લેતી ને તેને કારણે જે વડોદરામાં 8 વર્ષના એક માસૂમ બાળકનો જીવ ગયો છે. જી જી, બિલકુલ અમિત. એક શ્રમજીવી પરિવારે પોતાનું બાળક ગુમાવ્યું છે અને તે પણ કોર્પોરેશનની આ ભૂલને કારણે, કારણ કે ઠેર ઠેર ખાડા પણ અત્યારે દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે. જવાબદાર કોણ? શું કોઈ સહાનુભૂતિ આવી છે અત્યારે કોર્પોરેશન થકી?
બેનજીર આ માટે જવાબદાર માત્ર ને માત્ર વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ છે, વડોદરા મહાનગરપાલિકાના શાસકો છે. શાસકો એટલા માટે કારણ કે શાસન કરી રહ્યા છે અને 2007 થી લગભગ 12-13 વર્ષ થયા ત્યાં આવાસ યોજના માટેનો પ્લોટ હતો, તેના પર કોર્ટનો સ્ટે આવ્યા બાદ કોન્ટ્રાક્ટર કામ બંધ કર્યું હતું અને ત્યાં સુધી જે કામગીરી થઈ તેમાં ખાડા ખોદવામાં આવ્યા હતા. કામ બંધ થઈ ગયા બાદ વડોદરા મહાનગરપાલિકાએ એ તસ્દી ન લીધી કે જે ખાડા પડ્યા છે એ ક્યારે ને ક્યારે કોઈ વ્યક્તિ માટે, આજુબાજુ રહેતા લોકો માટે જોખમી બની શકે છે અને તેનું જ પરિણામ છે કે આજે એક નાનું બાળક ત્યાં રમવા રમતું રમતું ત્યાંમાં પડી ગયું અને તેને કારણે તેનો ભોગ લેવાઈ ગયો. આની માટે જવાબદાર વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો છે, વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર છે. અને બેનજીર આ પહેલી ઘટના એવી નથી કે ખાડામાં પડીને બાળકનું જીવ ગયું હોય કે મોત થયું હોય. ચોમાસામાં પણ અગાઉ આ પ્રકારની ઘટના વડોદરામાં સામે આવી ચૂકી છે અને વડોદરા મહાનગરપાલિકાની બેદરકારી આ પ્રકારે અગાઉ પણ સામે આવી છે. જી જી અમિત આભાર તમામ માહિતી આપી તે બદલ. તો અન્ય મહત્વના સમાચાર સામે આવ્યા છે. નડિયાદના ધારાસભ્યને બેસ્ટ ધારાસભ્યનો એવોર્ડ આપવામાં આવ્યો છે. સિક્સ સિગ્મા હેલ્થ કેર એક્સલન્સ એવોર્ડ 2019ના એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. નડિયાદના સિનિયર ધારાસભ્યને એવોર્ડ એનાયત કરાયા છે. તો ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં એવોર્ડ આપીને વિભૂષિત કરવામાં આવ્યા. તો બેસ્ટ એમએલએના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતમાંથી પંકજ દેસાઈની ખાસ પસંદગી કરવામાં આવી છે અને તેમને આ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ચરોતરવાસીઓમાં અત્યારે ખુશીનો માહોલ છે. ગુજરાત નોનસ્ટોપમાં અત્યારે આટલું જ. મને અને સોનલને રજા આપશો અને હવે આપ જોઈ શકશો સીધો સંવાદ જિજ્ઞાસા સાથે. નમસ્કાર.